નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચોટીલાના સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીને મંદિરે જવા માટેના અતિ બિસ્માર રસ્તાની રજૂઆત અનેકવાર તંત્રમાં કરવા છતાં નિરાકરણ ના આવતા અંતે ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માતાજીને અરજી કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. ઇમરજન્સી વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી લીપ શોભાના ગાંઠિયા સમાન. લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ બિંદાબેન શુકલ સામે અવિશ્વાસની દરખાસ્ત. નગરપાલિકાના 28માંથી 22 કોર્પોરેટરો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત. ઉપલેટામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અર્થે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા સમન્વય બેઠક યોજાઈ. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરાયું છે. 15 બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર 41માંથી 15 ઉમેદવારો વિજય તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે વિસનગર બેઠક પરથી એલકે પટેલે જંગી મતોથી વિજય મેળવ્યો હતો. દિલ્હીમાં કિસાન આંદોલન વચ્ચે સાબરકાંઠા જિલ્લાનો એક એવો વિજયનગર તાલુકો છે કે તે જેના વજેપુર ગામના શિક્ષિત આદિવાસી ખેડૂતો સજીવ ખેતી દ્વારા સમાજને રાહ ચીધી રહ્યા છે અને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોવિડ-19 રસીકરણ ડ્રાય રન યોજાયો. બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ વેક્સિન અંગે મોકડ્રીલ યોજાઈ. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલ સિમેન્ટ કંપનીમાં કામદારો ધરણા પર બેઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા પ્રાંતિજ ખાતે નારી સંમેલન યોજાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા શહેર કોંગ્રેસ પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે તલાટી કમંત્રી મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં નાયક જિલ્લા વિકાસ અધિકારી આર કે રાજન, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયજ ખાતે રબારી સમાજના ધર્મગુરુ બળદેવજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તો રાત્રિના સમયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની સાથે ભજન કીર્તન કાર્યક્રમનું પણ આયોજન ભુવાજી લાલાભાઈ દેસાઈ અને સાબરકાંઠા યુવા પ્રમુખ અજયભાઈ દેસાઈ તથા મોયજ રબારી સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વધરા ખાતે આવેલ સેન્ટર ખાતે બાગાયતી કૌશલ્યવર્ધન સ્વરોજગારી લક્ષી તાલીમ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સરાલ ખાતે ગાય માતા પાણીની ટાંકીમાં પડી જતા જીવદયા પ્રેમી વહીભાઈ પંચાલ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રવિભાઈ પટેલને જાણ કરાતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જગતસિંહ પરમાર, રવિભાઈ, સનીસિંહ સહિતના કાર્યકરો પાણીની ટાંકી પાસે દોડી આવીને પાણીની ટાંકીને તોડી ટાંકીમાં પડેલ ગાય માતાને બહાર કાઢવામાં આવી હતી અને શરીરે ઈજા પહોંચેલ ગાય માતાને દવા કરાવવામાં આવી હતી. સિહોરના સકળિયા ગામે સિંહ પરિવારે વાછરડાનું મારણ કર્યું. જર્મનીમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન જાહેર. ચીને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને વુહાન જતા રોક્યા. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 50,071 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોનાના વાયરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 655 કેસ નોંધાયા છે. ભરૂચના નેત્રાંગ નજીક ટ્રકે 3 બાઇકોને અડફેટે લેતા 5ના મોત. આરએસએસની બેઠકમાં રામ મંદિર અને ખેડૂત આંદોલનની થશે ચર્ચા. દુનિયામાં નવા વર્ષે 371,500 બાળકોનો જન્મ. ભારત મોખરે. દક્ષિણ કોરિયાના ઇતિહાસમાં પહેલીવાર દેશની વસ્તી ઘટી. રાજસ્થાનના સુરતગઢમાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ. ઉત્તરાખંડમાં મહિલા પર ગેમ રેપ બાદ ગુપ્તાંગમાં સળિયા વડે હુમલો. રાહુલ ગાંધી ફરીથી બની શકે છે કોંગ્રેસના અધ્યક્ષ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થવાની આગાહી.
અમદાવાદ શહેરમાં વાડજ ખાતે માસ્ક મામલે દંડ ભરવા બાબતે ઘર્ષણ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલને લાફો ઝીકી દીધો હતો। અગિયાર જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરાશે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત। સુરતમાં માતા પુત્રએ આર્થિક સંક્રમણને લઈને ઘરે પાછો ખાઈ કર્યો આપઘાત, યુવકે પુત્ર પત્નીને પિયર મૂકી આવ્યા બાદ માતા સાથે ગળા ફાંસો લગાવ્યો। તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરીશું, અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।